આજે કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળવા પામી હતી. સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેકવિધ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. પણ તમામના મુખ્ય પ્રશ્ન અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાન ભરપાઈ એટલે કેસડોલ તેમજ ઘરવખરીની સહાય તથા આ માટે કરવામાં આવતો સર્વે પર મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પોતાના વિસ્તારમાં સર્વેની કામગીરી વેગવંતી બનાવવા તેમજ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતોની ખેતીને થયેલ નુકસાન બાબતે તેમજ તેમના વળતર બાબતે સૂચન કર્યું હતું. જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે ડોક્ટરોને પરથી અગવડતાને મુશ્કેલીઓને દૂર કરવા તેમજ સુરક્ષાને લઈને તથા અતિવૃષ્ટિને કારણે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા એવા નંદેસરી રનોલીના રોડ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે. અધ્યક્ષસ્થાનની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે, આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આજ આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મળવાપાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી. જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે. તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારી શ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને જમીનને જ એનો લાભ મળે છે. તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે. પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરો અમે પ્રયત્ન કરીશું. બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે. આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી. તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે, સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ. આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો 7,000 સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો 1,10,000 ખેડૂતો વડોદરા જિલ્લાના છે. તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે. વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ. એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પણ વધુ વરસાદ પડવાથી પાણી પડવાથી હંમેશા ફેલ જાય છે. આજે હોય ખરું પણ આ ભાઈ એને જાણી છે મળવી જોઈએ મારી રજા અને આવનારા દિવસોની અંદર મેચ પણ ઉડશે તો જે પદર અધિકારી છે એની ઉપર પગલાં લેવાશે. આજે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને મારા સાથે આપણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને વિવિધ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકની અંદર મુખ્યત્વે તો જે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું જે કામ યા તો શરૂ નથી થયું અને યા તો શરૂ છે પરંતુ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એવા અમુક ગામો જેમ કે રણોલી ગામમાં એક બ્રિજ કે જે એનું પ્રક્રિયા ક્યારથી ચાલી રહી હોય અત્યારે 1-2 અકસ્માતો પણ એમ આપણી સામે આવ્યા છે તો એ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે જેટલા પણ આપણા શહેર વિસ્તારના જે રસ્તાઓ છે પરંતુ એનો જે હવાલો છે એ આપણા ડીડીઓના અંડરમાં આવતો હોય એમને પણ પેરીફેરીના રસ્તાઓની મરામત કરવાનું કારણ કે હવે વરસાદ થોડો રહ્યો છે તો વ્યવસ્થિત રસ્તા બને અને આવન જાવન વ્યવસ્થિત થાય એના માટે રજૂઆત કરવામાં આવી છે.
એક ખૂબ જ સંવેદનશીલ બાબતે આજે મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આપણી સરકારી જનરલ હોસ્પિટલ SSG હોસ્પિટલ, આ હોસ્પિટલની અંદર સમગ્ર કલેક્ટરશ્રીના સુપરવિઝન હેઠળ એક જોઈન્ટ સર્વે કરવામાં આવે. આ સર્વેની અંતર્ગત SSGના તમામ હોસ્પિટલના ડોક્ટર્સ, પેશન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફ, એમની સુરક્ષા, એમની મળતી સુવિધા, હોસ્પિટલના પરિસરમાં રહેતી સ્વચ્છતા, બાયોમેડિકલ વેસ્ટ, આ તમામ બાબતો અત્યારે ઘણા એવા બ્લાઇન્ડ સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે. રજૂઆતો પણ ઘણા ડોક્ટર મિત્રો, પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓ દ્વારા પણ કરવામાં આવેલી છે. તો કોઈ પણ એવો બનાવ SSG હોસ્પિટલમાં ના બને અને SSG હોસ્પિટલમાં એટલીસ્ટ જે બેઝિક સુવિધાઓ છે એ સુદૃઢ બને, દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે એ માટેનો એક જોઈન્ટ સર્વે કરવાનું કહ્યું છે. માન્ય કલેક્ટરશ્રીએ પણ આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે. અને જે ખાણ ખનિજ વિભાગ છે એમને પણ લાસ્ટ સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી અને આ સંકલનમાં પણ ફરી એમના જે હેડ છે એમને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા. એમને પણ અમે ટકોર કરી છે અને કયા પ્રકારે જોઈન્ટ સર્વે કરી અને ખાણ ખનિજમાં ગેરકાયદે રેતીનું ખનન અટકે અને એના માટે કડકમાં કડક પગલાં લે. આજે આપને સૌને મારે એક વાત જણાવવાની છે કે આ સતત 2 મહિનાથી જે રજૂઆતો થઈ રહી છે એના કારણે ખાણ ખનિજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ખાણ ખનિજને લગતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની અંદર અત્યારે વડોદરા જિલ્લા બીજા ક્રમાંકે પહોંચ્યું છે. અમે એમને ફરી પ્રોત્સાહિત કર્યા કે આપણે પહેલા ક્રમાંકે પહોંચી અને ખાણ ખનિજને લગતા કોઈ પણ ગેરકાયદે ખનનને આપણે અટકાવવાનું છે, એના માટે યોગ્ય પગલાં ભરવાના છે. માન્ય અકોટાના ધારાસભ્ય શ્રીમાન ચૈતન્ય દેસાઈજીએ કેશ રોલને લઈને જે જે વિસ્તારો બાકી છે એમની રજૂઆતો કરી. એ જ પ્રકારે એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ એમની પાસે કોઈ વિગત હોય એ કલેક્ટરશ્રીને આપે અને એના માટે ત્વરિત સર્વે કરવામાં આવે એ બાબતે સૂચન કરવામાં આવ્યું. એ જ રીતે અમારા આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જે પાકનો જે સર્વે છે, પાકને જે નુકસાનનો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવે. હમણાં તો અખોટા વિધાનસભામાં, જો કે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવી, સાથે કમર્શિયલ દુકાનોને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે, સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી, એમાં થોડી ઝડપ રહે. સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે. એ જ રીતે મારા તરફથી પણ ઘણા બધા સોસાયટીઓ, આમ જોવા જાઓ તો ઇલેક્શન વોર્ડ નંબર 12 જે અકોટા વિધાનસભામાં આવી રહ્યો છે એ 80-85% પાણીમાં હતો બિલ વિસ્તાર સિવાય. એટલે એ બધી જેટલી પણ સોસાયટીઓ નાની મોટી આવી રહી છે દરેકની લિસ્ટ બની રહી છે અને એ કલેક્ટર ઓફિસમાં અમે સુપ્રૂત કર્યા છે અને એના માટે કરીને જ આજે મેઇન મુદ્દો એ હતો કે જેટલું બને એટલું ઝડપથી આ સર્વે થાય અને લોકો સુધી આ સરકારથી આપેલી જે રાહત છે પહોંચી શકે, એના માટે જે બી કંઈ કાર્ય, જે બી કંઈક એમને ક્ષમતા માણસોની વધારી હોય, જે બી કંઈ કરવું પડે એ કરી અને લોકો સુધી આ વકરીનો સામાન તો જે જ્યાં જરૂરી હતું અને જે લોકોએ હમણાં પણ અમારી પાસે જે માંગણી મૂકે છે સોસાયટીમાંથી. જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોને ઘર વખરીની સામાનની જરૂર ન હોય, અમારી પાસે આવે છે, અમે એ પ્રમાણે રિલીઝ કરીએ છીએ, આપીએ છીએ, હજુ પણ ચાલુ છે અમારું કાર્ય. અને આમ જોવા જાઓ તો જે લોકો પાસે પહેલાં હતા લિસ્ટ, જ્યાં કાયમ પાણી આવતું હતું ને જ્યાં સરકાર તરફથી મદદ અને કેશડોલની મદદ થતી હતી, એ વિસ્તારમાં ઓલરેડી આ લોકો સર્વે કરી અને જઈ ચૂક્યા છે. પરંતુ જ્યાં આ વખતે પાણી આવ્યા છે નવા, કે જે વિસ્તારોમાં કદી પાણી લોકોએ જોયા જ નથી ને ત્યાં લોકોના ઘરમાં 2-3 ફૂટથી વધુ પાણી આવ્યા છે, એવાનો સર્વે કાર્યકર્તાઓ તરફથી અને અમે પણ પોતે જ્યારે પૂરમાં નીકળ્યા હતા, અમારાથી પૂરમાં ગળાડૂબ પાણીથી ઉપર જવાતું નહોતું, પણ જે વિસ્તારોમાં અમને ધ્યાનમાં છે કે જ્યાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં આગળની વ્યવસ્થા અને સોસાયટીનું નામ અમે આપી રહ્યા છીએ. વિસ્તારોમાં દબાણનું છે તો કોર્પોરેશનની અમારે સાંજે છે ત્યારે ચર્ચા થશે, હમણાં કલેક્ટર સાહેબ દબાણમાં શું કરવાના છે. મલ્ટિપલ પ્રકારના આવે છે, અમુક લોકો છે સંતુષ્ટ, અમુક લોકો નથી પણ સંતુષ્ટ,
હવે સરકાર પણ દરેક કોઈ પણ વસ્તુ કાઢશે તો એક સરખી જ કાઢશે, એ કોઈ કોઈના માટે વધારે ને કોઈના માટે ઓછું એવું તો કંઈ કરશે નહીં. એટલે હમણાં જે પ્રમાણનું છે એમાં અમને મિક્સ્ડ આવે છે આઈડિયા, એવું કંઈ નથી. આમ હા, સરકાર ઉપર તરફથી ચાલી રહ્યું છે કે દબાણ છે કે ભાઈ તમે વહેલું સર્વે બંધ કરો, બહુ થયું તમારું કે બહુ લાંબા સમયથી સર્વે અને આ કેશ લોનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ વડોદરામાં અકોટા વિધાનસભામાં આમ જોવા જાઓ તો મોટો, બહુ ઘણો મોટો વિસ્તાર હતો જે પાણીમાં ડૂબેલો હતો. એટલે એ સંજોગો જોતા જેટલા પણ લિસ્ટ આઉટ્સ આપેલા છે એના ઉપર સર્વે થશે કે બંધ નહીં થાય. એટલે જે જ્યાં સુધી અમે આપેલી જે સોસાયટીની ડિટેલ્સ ત્યાં સુધી તો એ લોકો કરી જ દેશે. આમ સંપૂર્ણ વડોદરા શહેરનો આંકડો મારી પાસે પરમ દિવસનો છે, આજનો મારી પાસે નથી. ત્યાર સુધી કંઈક 19 કરોડ રૂપિયા જેવું કંઈક ચૂકવણું થયું છે અને કમર્શિયલ દુકાનો છે એનું મને મારી પાસે નથી આંકડો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.